નમસ્તે બાળકો, કેમ છો? ઘરે બેસીને ભણવાની મજા આવે છે ને? આપણે અત્યારે એકમ પહેલું વાંદરાને વાંચતા ન આવડે તે જોઈ રહ્યા છીએ. એમાં આપણે છેલ્લે વાંદરાભાઈનું ઘર વાર્તા સાંભળી, જેમાં ચટપટ સુઘરી વાંદરાભાઈને ઘર બનાવવા કહે છે, પણ ખટખટ વાંદરો અને તેના મિત્રો શિયાળો, ઉનાળો, ચોમાસુ ત્રણેય ઋતુમાં જુદી જુદી તકલીફો સહન કરે છે, છતાં પણ ઘર બનાવતા નથી. અને છેલ્લે સુઘરી પણ તેની ચિંતા કરવાનું છોડી દે છે. આ વાર્તાને આધારે આપણે આજે પ્રવૃત્તિ 5 વાતચીત જોઈશું. ગયા વખતે દરેક બાળકને વાર્તા વાંચવાનું કહ્યું હતું, તો દરેક બાળકે વાર્તા વાંચી જ હશે. તો વાર્તાને આધારે આપણે જોઈએ તો કે વાંદરાઓને શું કર્યું ત્યારે તમને સૌથી વધુ મજા પડી? દરેક બાળકે આ દરેક પ્રશ્નના જવાબ છે એ પોતાની નોટબુકની અંદર પોતાના જ શબ્દોમાં લખવાના છે. લે, વાંદરાઓએ જ્યારે એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર અને એક છાપરા ઉપરથી બીજા છાપરા ઉપર કૂદકા માર્યા ત્યારે સૌથી વધુ મજા પડી. તમે એમ પણ લખી શકો કે ભાઈ વાંદરાઓ છે એ શિયાળા ઉનાળામાં અને ચોમાસામાં જે ગીત ગાતા હતા તે ગીત જ્યારે ગાતા હતા તે સાંભળીને પણ અમને ખૂબ મજા પડી. વરસાદ આવતો હોય અને તમારી પાસે છત્રી ન હોય તો તમે શું કરો? તો ઘણા બાળકને છે એ વરસાદમાં પલળવાની મજા આવતી હોય, એમની પાસે છત્રી ન હોય તો એ વરસાદમાં પલળવા લાગે, વરસાદમાં રમવા લાગે. ઘણા બાળકને છે એ વરસાદમાં પલળવાનું ગમતું ન હોય, તો વરસાદ આવે અને એમની પાસે છત્રી ન હોય તો એ બાળક ઘરમાં ચાલ્યું જાય, અથવા તો જ્યાં વરસાદના છાંટા ન પડતા હોય તેવી જગ્યાએ તે ચાલ્યું જાય. કોઈ કારણસર 2-3 મહિના ઘર વગર રહેવાનું થાય ત્યારે તમને શી તકલીફ પડે, શી મજા પડે? તો કોઈ કારણસર 2-3 મહિના છે એ ઘર વગર રહેવાનું થાય ત્યારે છે શિયાળો હોય તો શિયાળામાં ખૂબ ઠંડી લાગે, ઉનાળો હોય તો ઉનાળામાં ખૂબ ગરમી થાય, અને ચોમાસાની અંદર છે એ પલળી જવાય. તો આવી આવી તકલીફ પડે. આપણે વાર્તાની અંદર પણ જોયું જ હતું કે વાંદરાભાઈ પાસે ઘર ન હતું, એટલા માટે વાંદરાભાઈ છે એને શિયાળામાં ઠંડી લાગે છે, ઉનાળામાં ગરમી થાય છે, ચોમાસામાં તે પલળી જાય છે. અને શી મજા પડે? તો જો આપણી પાસે ઘર ન હોય તો ચોમાસામાં પલળવાની મજા પડે. ચોથું, વાંદરાઓએ શું કર્યું તે તમને ગમ્યું? આપણે તેમને શો ઉપાય બતાવીશું? વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે અમને ગમ્યું નથી, કારણ કે વાંદરાઓ છે એ ઘર નથી બનાવતા અને તકલીફો સહન કરે છે. એટલે વાંદરાઓએ જે કર્યું એ અમને ગમ્યું નથી. જો આપણે એની જગ્યાએ હોય તો આપણે ઘર બનાવી લઈએ, એટલા માટે છે આપણે એને
घर बनावानो उपाय बतावीशुं। सुगरी केवी रीते घर बनावती हसे? तो सुगरी छे ए झाड़ना तणखलावो छे, घासना तणखलावो छे ए भेगा करी अने एनो माळो गूंथीने घर बनावती हसे। वांदराओए मरचानुं तापणुं केम कर्युं हतुं? तो के वांदराओए मरचानुं तापणुं छे એ ઠંડી ભગાડવા માટે કર્યું હતું। મરચાનું તાપણું કરીએ તો શું થાય? તો મરચાનું તાપણું કરીએ તો મરચા તીખા હોય, એની ધુવાણામાં પણ તીખાશ હોય, એટલા માટે તાપણાથી છે આપણી આંખો બળે છે। હવે પ્રવૃત્તિ નંબર 6 જોઈએ। વાર્તા વાંચો અને કહો। વાર્તા વાંચી અને એના પ્રશ્નના જવાબ દેવાના છે। તો પહેલું છે, વાંદરાનું નામ શું હતું? તો વાંદરાનું નામ ખટખટ હતું। બીજું, વાંદરાની ચિંતા કોણ કરતું હતું? તો વાંદરાની ચિંતા ચટપટ સુગરી કરતી હતી। ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલી પડી? તો ઘર વગર વાંદરાઓને શિયાળામાં ઠંડી લાગી, ઉનાળામાં ગરમી લાગી અને ચોમાસામાં પાણીમાં પલળી ગયા। ચોથું, ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું? તો ઠંડીથી બચવા વાંદરાઓએ લાલ મરચાનું તાપણું કર્યું। આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે, એવું વાંદરાએ કેમ કહ્યું હશે? તો વાંદરાને એમ લાગ્યું હશે કે સુગરી ખૂબ જ નાની છે અને હું તો છો એમ એના કરતા મોટો છું, એટલા માટે છે આ નાનકડી સુગરી મને છે એ સલાહ આપે છે, કારણ કે એ તો ઘર બનાવીને બેઠી છે। છઠ્ઠું, વાંદરાઓ વારંવાર શું બોલતા હતા? તો વાંદરાઓ વારંવાર ગીત ગાઈ અને હૂપ હૂપા હૂપ હૂપ એવું બોલતા હતા। સુગરીની સલાહ સાચી હતી કે ખોટી? કેમ? તો સુગરીની સલાહ સાચી હતી, સુગરીએ વાંદરાઓને ઘર બનાવવા કહ્યું હતું તો એ સલાહ એની સાચી હતી, કારણ કે ઘર વગર ચાલી શકે નહીં, ઘર હોય તો વાંદરાઓ છે એ ઠંડીથી ગરમીથી અને ચોમાસામાં પાણીથી બચી શકે। સુગરીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી? સુગરીએ વારંવાર છે એ વાંદરાઓને સલાહ આપી ઘર બનાવવાની, પણ અંત સુધી વાંદરાઓએ ઘર બનાવ્યું નહીં, એટલા માટે અંતે સુગરીએ વાંદરાઓની ચિંતા છોડી દીધી। નવમો પ્રશ્ન છે, નીચેનામાંથી કોણ કોણ પોતાનું ઘર બનાવે? તો બિલાડી? ના, બિલાડી પોતાનું ઘર બનાવે નહીં। ચકલી? તો હા, ચકલી પોતાનો માળો જાતે બનાવે છે, એટલે કે પોતાનું ઘર જાતે બનાવે છે। કબૂતર? હા, કબૂતર પણ પોતાનો માળો જાતે બનાવે છે, પોતાનું ઘર જાતે બનાવે છે। કૂતરો? તો ના, કૂતરો પોતાનું ઘર જાતે બનાવતો નથી। ગાય? તો ના, ગાય પણ પોતાનું ઘર જાતે બનાવતી નથી। દરેક બાળકે વાર્તા વાંચી અને એની અંદરથી
प्रवृत्ति छ वार्ता वाँचो अने कहो। एना प्रश्न जवाब जे नव आपेला छे ए दरेक प्रश्नना जवाब वार्तानी अंदरथी जोई जोई गोतीने छे पोतानी नोटबुकनी अंदर अत्यारे लखवाना छे।